હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંદ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખીશું ધોરણ 9 ગણિતના જ્ઞાનસેતુ બ્રિજ કોર્સનું પ્રકરણ નંબર 7. તો ટોટલ 2 ભાગમાં આ પ્રકરણ જોઈશું, તેમાંનો આ ભાગ 1 છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રકરણ શાંતિથી જોજો, સમજજો. આ પ્રકરણનો જે પણ ટોપિક છે એ તમને બહુ જ કામમાં આવવાનો છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, અન્ય પ્રકરણના જો તમે વિડીયો હજુ સુધી નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં બધા જે પણ ગણિતના પ્રકરણ છે એની લિંક તમને હું આપી દઈશ. પ્લેલિસ્ટ છે એ ઓપન કરશો એટલે બધા પ્રકરણ તમને મળી જશે. એ સેવ કરીને રાખજો, જ્યારે પણ તમારે જોવું હોય ત્યારે તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો. આ સિવાય ગુજરાતીના અંગ્રેજીના સોલ્યુશન પણ અવેલેબલ છે, તે પણ તમે જોઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારા માટે ઘણા બધા વિડીયો ધોરણ 9, 10, 11, 12માં આવવાના છે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો, કારણ કે આપણી ચેનલ ઉપર ફક્ત એજ્યુકેશનલ નહીં પણ મોટિવેશનલ સ્ટડી ટિપ્સ રિલેટેડ વિડીયો પણ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જોડે આવેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રકરણ. તો સૌથી પહેલું તો એક જે રસપ્રદ સંખ્યા છે 1729, બરાબર, તેને કહેવાય હાર્ડી રામાનુજન સંખ્યા. બરાબર, હાર્ડી રામાનુજન સંખ્યા શા માટે? તો જો એની પાછળની એક સ્ટોરી છે, બરાબર. તો જ્યારે રામાનુજન હોસ્પિટલમાં હતા ત્યારે હાર્ડી એ એમને મળવા ગયા, બરાબર. તો એમણે તરત આવીને કહ્યું કે હું આજે એક એવી બકવાસ, મતલબ જે ગાડી હતી કે એનો જે નંબર હતો એ 1729 હતો. તો રામાનુજને કહ્યું, અરે એ બકવાસ નથી, તો એક રસપ્રદ સંખ્યા છે, ઇન્ટરેસ્ટિંગ નંબર છે. તો હાર્ડીએ કહ્યું, કેવી રીતે? તો એ જે નંબર છે એવી નાનામાં નાની સંખ્યા છે કે જે કોઈ પણ બે, મતલબ કોઈ પણ બે સંખ્યાના ઘણના સરવાળા તરીકે દર્શાવી શકાય, એ પણ બે રીતે, બરાબર. મતલબ બે અલગ અલગ જોડમાં, એટલે કે 12 નો ઘન વત્તા 1 નો ઘન તો છે જ, આ સિવાય 10 નો ઘન વત્તા 9 નો ઘન નો સરવાળો કરશો તો પણ સરવાળો જે છે એ 1729 આવશે. એટલે આવી નાનામાં નાની સંખ્યા છે જેને આપણે બે રીતે, બરાબર, બે રીતે કોઈ બે સંખ્યાના ઘનોના સરવાળાની રીતે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સંખ્યા છે. તો આપણે અહીંયા ઘન વિશે જ ભણવાના છીએ, બરાબર. તો જો 12 નો ઘન એટલે 12 × 12 × 12 1728, 1 નો ઘન એટલે 1 × 1 × 1, બરાબર. તો આ જે ઘન છે એનો મતલબ કે 3 વાર એનો ગુણાકાર થશે, પણ કેવી? 1 ની 1 સંખ્યા, બરાબર. 1729 બીજી 10 નો ઘન, તો 10 × 10 × 10 એટલે 1000 થશે, બરાબર. હવે વત્તા 9 નો ઘન, 9 × 9 = 81, 81 × 9 કરો એટલે 9 × 1 = 9, બરાબર. 9 × 1 = 9 અને 8 × 9 = 72, તો થયો 729. તો આ જે 1729 છે એને 12 ઘન વત્તા 1 ઘન અને બીજી 10 ઘન વત્તા 9 ઘન, તો આમ એવી નાનામાં નાની સંખ્યા છે, બરાબર, કે જેને આવી રીતે આપણે બે રીતે દર્શાવી શકીએ. તો અહીંયા ઘન જે છે, મતલબ આ જે 12 × 12 × 12 એટલે 1728 એ પૂર્ણઘન સંખ્યા કહેવાય, બરાબર. કારણ કે જે પૂર્ણઘન સંખ્યા અહીંયા અહીંયા 12ની વાત છે, પણ આપણે અહીંયાની વાત કરીએ, 1728 એ પૂર્ણઘન સંખ્યા છે, કારણ કે તેને આપણે કોઈ એક સંખ્યા, મતલબ જેને 12 છે એવી રીતે, બરાબર, 12 તે 14, મતલબ એક જ માત્ર સંખ્યાના 3 વાર ગુણાકાર વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. ખબર પડી ગઈ પૂર્ણઘનમાં સિમ્બલ છે. હવે જો 1 થી 1000 જો જોઈએ ને આપણે, 1 થી 1000માં માત્ર 10 જ પૂર્ણઘન સંખ્યાઓ છે, બરાબર. તો આ પણ યાદ રાખજો, માત્ર 10 પૂર્ણઘન સંખ્યાઓ છે, ઓકે. હવે પૂર્ણઘન સંખ્યાઓ તો જો, જેમ કે 1 નો ઘન 1 છે તો 1 પૂર્ણઘન થઈ, બરાબર, જો કે એક વિશિષ્ટ સંખ્યા પણ છે. હવે 2 નો ઘન 8 થયો, 2 દુ 4 4 દુ 8, તો 8 એ પૂર્ણઘન સંખ્યા છે. એટલે 1 થી 10ના જે ઘન છે એ તો તમારે યાદ રાખવાના જ છે, બરાબર. હવે જુઓ, આમાં એક બીજું ખાસ ઇન્ટરેસ્ટિંગ, જો સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તેના ઘનનો એકમનો અંક 7 હોય, બરાબર. હવે 3 છે એકમનો અંક, આગળ ગમે તે હોય, બરાબર, 4 સંખ્યા હોય 5 સંખ્યા હોય, આપણે એ નથી જોવાનું. જો એકમનો અંક 3 છે, હવે 3 નો ઘન કેટલો થાય? 3 × 9 = 9, 9 × 3 = 27, તો એનો ઘનનો એકમનો અંક 7 છે ને. તો પાછળ જો 3 હોય ને તો એના જે પણ ઘન થાય એનો એકમનો અંક 7 હોય, બરાબર. તો આ યાદ રાખવાનું છે, યાદ રહી જાય કે મોટી વસ્તુ છે. અને 7, જો સંખ્યાનો એકમનો અંક 7 હોય તો તેના ઘનનો એકમનો અંક 3 હોય, જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેના ઘનનો એકમનો અંક 8 હોય.
જો સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેના ઘનનો એકમનો અંક 2 હોય, બરાબર યાદ રાખજો. ત્યારબાદ જો સંખ્યાનો એકમનો અંક 1 4 5 6 કે 9 હોય તો એની એ જ સંખ્યા તેના ઘનના એકમનો અંક હોય, બરાબર સિમ્પલ. પછી એકી સંખ્યાઓનો ઘન હંમેશા એકી સંખ્યા જ આવશે અને બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી મળશે. અને જેટલા પણ પાછળ શૂન્ય હોય, ધારો કે 10 છે તો 10નો ઘન, તો જેટલા શૂન્ય હોય, 1 શૂન્ય છે તો એના 3 ગણા કરી દેવાના, તો 1000 જવાબ આવશે. ધારો કે 10000નો ઘન હું તમને પૂછું તો પાછળ કેટલા શૂન્ય છે? 1 2 3 4, તો 4 3 12, 12 શૂન્ય પાછળ આવશે એકની પાછળ, બરાબર સિમ્પલ ખબર પડી ગઈ. હવે પહેલું જાતે ગણીએ. નીચે આપેલા સંખ્યાઓનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે તે જણાવો. હવે 2 છે બરાબર, તો 2નો ઘન 8 થાય. એકમનો અંક જોવાનો છે, અહીંયા એકમનો અંક 2 છે, 2નો ઘન શું થાય? 8 થાય. તો અહીંયા એકમની જે અંક હશે, ઘનના એકમનો અંક એ 8 હશે. હવે પાછળ 8 છે તો 88 64, 8 4 32, તો 2 હશે બરાબર, બીજામાં 2 આવશે. તો આવી રીતે મેં તમારા માટે ઓલરેડી ગણેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા સંખ્યા છે ને સામે એકમનો અંક છે, તો 22માં 8 આવશે, 38માં 2 આવશે, 17માં 3 આવશે. બરાબર કેવી રીતે તમને ખબર પડી ગઈ ને કે આ એકમનો અંક, ધારો કે 7 છે બરાબર, અહીંયા હવે 7 સીધી સીધું 49 એટલે 7 9 63 બરાબર. તો અહીંયા જે એકમનો અંક આવ્યો 17ના જે પાછળની સંખ્યા છે 7, એના ઘનનો એકમનો અંક શું છે? 3 છે બરાબર. તો 17નો એકમનો જે 17નો ઘન કરીશું તો એનો એકમનો અંક 3 હશે બરાબર. બાકી આગળ આપણે લખ્યું એ પ્રમાણે યાદ રાખવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. પછી 2356 2356ના ઘનનો એકમનો અંક 6 હશે, 3001ના ઘનનો એકમનો અંક 1 હશે, 2020ના ઘનના એકમનો અંક 0 હશે, 73ના ઘનના એકમનો અંક 7 હશે, 199ના ઘનના એકમનો અંક 9 હશે બરાબર. હવે ત્યારબાદ બીજો, 30ના ઘનમાં શૂન્યોની સંખ્યા 4 હશે, ખરું કે ખોટું? હવે પાછળ 1 શૂન્ય છે, હવે 3 ગણા કરવાના હોય તો બરાબર 3 ગણા કરીએ તો 3 શૂન્ય હોય બરાબર, તો અહીંયા આવશે ખોટું બરાબર. હવે જો નેક્સ્ટ છે કે આપેલ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે કેવી રીતે શોધવું બરાબર. તો આ જે અવયવ પાડવાની મેથડ છે તમને બહુ જ ઉપયોગી થશે બરાબર. આમાં પણ તો અવયવ પાડતા તો તમને આવડે જ છે, આપણે લાસ્ટ વિડીયોમાં પણ આપણે એના વિશે ડિસ્કસ કર્યું હતું બરાબર. તો 2025ના પહેલાં તમારે અવયવ પાડવાના બરાબર. તો 2025ના અવયવ પાડ્યા, 405 × 5 એટલે 2025, 81 × 5 એટલે 405 આવ્યા, 27 × 81. તો આમ અવયવ પાડીએ એટલે શું મળે આપણને? 5 × 5 × 3 × 3 × 3 × 3. હવે જો અહીંયા 3નું તો એક જૂથ બની ગયું, પણ અહીંયા 5 × 5 અને 3નું જૂથ બનતું નથી. તો એને પહેલાં તો 5 × 5નું જૂથ બનાવવું પડશે બરાબર, અને 3નું પણ જૂથ બનાવવું પડશે બરાબર. તો એટલે સૌથી પહેલાં તો આ 2025 પૂર્ણઘન નથી. પૂર્ણઘન કોને કહેવાય? જો આ 3 વાર 5 આવ્યા હોત ને, આ 3 છે એ પણ 3 વાર હોત ટોટલ, તો પૂર્ણઘન બનત બરાબર. તો એને પૂર્ણઘન બનાવવા માટે અહીંયા એક તો પહેલાં તો 5 વડે ગુણવા પડશે એટલે 5 વડે ગુણ્યા, પછી 2 વાર 3 વડે ગુણવા પડશે એટલે 3 3 9, તો આમ આટલા વડે ગુણવા પડશે એટલે કે 45 વડે ગુણવા પડશે બરાબર. તો 45 વડે ગુણીએ એટલે મળે આપણને 91125. હવે જો અહીંયા 3 વાર 5 થઈ ગયા, 3 વાર 3 થઈ ગયા, 3 વાર 3, તો હવે આ 3 વાર 5 છે એને પછી લખવાના 1 વાર બરાબર. 3 વાર છે તો એને 1 વાર 3 લખવાના છે. આ પણ 3 3 વાર છે પણ આપણે 1 વાર લખવાના, અને પછી એનો ઘન. હવે એનું ઘનમૂળ નીકાળવું હોય નેક્સ્ટ આપણે એ પણ જોઈશું. તો આનું ઘનમૂળ નીકાળીએ તો આ 3 નીકાળી દેવાના એટલે 45 એનું ઘનમૂળ આવે બરાબર. અથવા એમ પણ કહી શકે કે આ 45નો ઘન 91125 આવે બરાબર, ખબર પડી ગઈ. હવે 45 એવી નાનામાં નાની સંખ્યા છે કે જેના વડે 2025ને ગુણવાથી પૂર્ણઘન સંખ્યા મળે. હવે નેક્સ્ટ જે છે ઉદાહરણ નંબર 2 બરાબર, તમે જોઈ શકો છો કે આમાં કંઈ અઘરું છે નહીં બરાબર. હવે આમાં ભાગવાનું છે, તો પહેલાં તો અવયવ પાડ્યા, હવે આ 3 એક્સ્ટ્રા છે, 3 જો નીકાળી દઈએ તો આપણને પૂર્ણઘન સંખ્યા મળી જાય. તો 3 વડે 192ને ભાગીએ તો આપણને પૂર્ણઘન સંખ્યા મળે બરાબર ને. તો 192 ભાગ્યા 3 કરે તો ફક્ત આ 3 2 વધશે ને, આ 3 2 વધશે, પહેલાં 3 તો ઉડી જશે એટલે 2 નો ઘન ગુણ્યા 2નો ઘન એટલે કે 4નો ઘન, ખબર પડી સિમ્પલ. હવે જાતે ગણી એના એક્ઝામ્પલ જોઈએ. તો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી? તો પહેલાં તો આપણે દરેક સંખ્યા જોઈ લઈએ બરાબર. તો એ 250, તો પહેલાં તો આપણે 250ના અવયવ પાડવાના બરાબર. પાડે અવયવ
હવે 125 તો 250 પછી પછી 125 પાયો પાયો 25 ને 5 એકા 5 હવે 5નું તો જૂથ બની ગયું બરાબર પણ આ બે એક્સ્ટ્રા રહ્યા તો મતલબ આ પૂર્ણગણ સંખ્યા નથી ખબર પડી ગઈ ને હા કંઈ અઘરું છે નહીં તમે સમજો એમ હું તમને જે સમજાવું છું ત્યારબાદ 1256 1256ના અવયવ પાડ્યા બરાબર 628 દુ 1256 314 દુ 628 157 દુ 314 હવે 157 એક્સ્ટ્રા છે તો આમ મતલબ 157નું જૂથ બનતું નથી તો 1256 એ પૂર્ણગણ નથી જો બને તો પૂર્ણગણ હોય બાકી હોય નહીં હવે 1024 છે 1024ના અવયવ પાડ્યા આપણે હવે છેલ્લે કેટલા વધે છે બે એક્સ્ટ્રા વધ્યા બરાબર અહીં અમે જો ત્રણ ત્રણ કર્યા છે આવી તો કરી દેવાનું એટલે આપણને ખબર પડી જાય બરાબર હવે બે એક્સ્ટ્રા વધ્યા તો આ પૂર્ણગણ નથી બરાબર તમે એક્ઝામ્પલ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ બધા વિડીયોઝ ગમતા હોય મતલબ તમને કંઈક ફાયદો થતો હોય મેઇન તો પ્લીઝ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારા લાઇક્સના લીધે મને સપોર્ટ મળે છે બરાબર મતલબ મને મોટિવેશન મળે છે ઇન શોર્ટ કે ચલો હું વધારે વિડીયો બનાવું ઓકે જો કે હું વિડીયો તો બનાવીશ તમારા માટે પણ વધારે મતલબ ઈચ્છા થાય હવે જો ડી છે 4096 હવે 4096 છે પૂર્ણગણ સંખ્યા છે તો 4096ને અવયવ પાડીશું બરાબર 2048 ગુણ્યા 2 એટલે 4096 1024 ગુણ્યા 2 એટલે 2048 હવે આગળ તો તમને ખબર જ છે બરાબર 1024 છે ઓકે તો 1024ને આપણે લખી દેવાનું છે બધું બરાબર જે પણ આગળ ભાગ ચાલે 512 દુ 1024 અહીંયા આવશે 512 આવશે અહીંયા બરાબર પછી અહીંયા બે ચાલશે આમ ભાગ 256 બરાબર આગળ હવે પડવાના બાકી છે બરાબર એટલે એ તો તમને હવે આવડશે હવે જે 4096 છે ને એ પૂર્ણગણ સંખ્યા છે બરાબર સિમ્પલ હવે નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ શું કહે છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણગણ હોય બરાબર તો પહેલાં તો આપણે અવયવ પાડીશું દરેકના તો પહેલાં 256ના અવયવ પાડ્યા બરાબર હવે જો અહીંયા બેનું જૂથ બન્યું અહીંયા બીજા બેનું જૂથ બન્યું પણ અહીંયા બેનું જૂથ બનતું નથી એક બે ખૂટે છે મતલબ એ જો બે વડે આપણે ગુણીએ ને તો આપણને પૂર્ણગણ સંખ્યા મળે બરાબર અહીંયા જો મેં ગણેલું છે તો પહેલાં તો અવિભાજ્ય રીતની ઉપયોગ કરીને આપણે અવયવ પાડ્યા બરાબર તમે જોઈ શકો છો 2 × 2 × 2 × 2 × 2 મતલબ આવી રીતે પાડવાના છે પછી 3 3ના જૂથ બનાવ્યા હવે આમાં એક જૂથ માટે જૂથ બનાવવા માટે 1 2 જોઈએ તો એટલે આને 2 વડે ગુણવા પડે તો 256 × 2 કરે તો અહીંયા પણ 2 વડે ગુણવાના એટલે 3નું જૂથ મતલબ 2 3 વાર થઈ ગયા બરાબર હવે આને 2નો ઘન લખાય આને પણ 2નો ઘન લખાય અને આને પણ 2નો ઘન લખાય તો 2 × 2 × 2નો ઘન એટલે 8નો ઘન બરાબર એટલે 512 જવાબ આવી જાય હવે કંઈ અઘરું છે ને ઇઝી જ છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તો અહીંયા 567 છે બરાબર તો 567ના પહેલાં અવયવ પાડી દઈએ તો અહીંયા અવયવ પાડ્યા તમે જોઈ શકો છો 189 તરી 567 63 તરી 189 તો આમ આપણને મળશે 567 બરાબર 3 × 3 × 3 × 7 હવે આ 3નું તો જૂથ બની ગયું પણ આ 3 અને 7 એટલે કે 7 તરી 21 એનું જૂથ બન્યું નથી બરાબર તો મારે આને 3 × 3 × 7 × 7 એટલે કે 441 વડે ગુણવો પડશે જો ગુણીશ તો પૂર્ણગણ સંખ્યા બનશે તો મેં ગુણી દીધા બરાબર અહીંયા જોઈ શકો છો 567 × 3 × 3 × 7 × 7 તો 250,047 બરાબર 3 × 3 × 7નો ઘન બરાબર આ 3 વાર થયા આ પણ 3 વાર ને આ 7 વાર થઈ સોરી 3 વાર થયા 7 3 વાર થયા બરાબર તો ટોટલ 63નો ઘન આપણને આ મળ્યો ત્યારબાદ 8640 તો હવે આ તમે જોઈ શકો છો અહીંયા શું છે તો 2નો ઘન બની ગયો મતલબ 2નું જૂથ બની ગયું આ 2નું જૂથ બની ગયું આ 3નું જૂથ બની ગયું પણ 5નું જૂથ બન્યું નહીં તો પાયો પાયો 25 જો 25 વડે હું આને ગુણું તો પૂર્ણગણ સંખ્યા બની જાય સિમ્પલ ત્યારબાદ ડી 882 તો 882ને 84 વડે કેટલા વડે 84 વડે કેમ આ 2 નથી જો 2 2 વાર નથી ને તો 2 2 4 4 7 કેટલા આવશે 7 6 28 અને 28 અહીંયા પણ 3 2 વાર જ છે એટલે 28 તરી 8 તરી 24 ને 3 2 6 2 8 એટલે 84 વડે ગુણતા તે પૂર્ણગણ સંખ્યા બને હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે નીચે આપેલી સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણગણ હોય બરાબર હવે જો સૌથી પહેલાં 198 છે હવે 198ના પહેલાં આપણે પાડી દીધા બરાબર તમે જોઈ શકો છો 198 ભાગ્યા 2 99 તો 198 33 તરી 99 11 તરી 33 તો અહીંયા જો કોઈ પણ એક જૂથ બનતું નથી તો મતલબ 198ને 198 વડે ભાગવાથી પૂર્ણગણ સંખ્યા મળે
બરાબર. નેક્સ્ટ છે 392, તો 392ના અવયવ પાડ્યા, તો 392ના અવયવ પાડવાથી શું મળશે, 196 દુ 392, 98 દુ 196, 49 દુ 98, સીધી સીધી 49, 7 એકા 7, તો અહીંયા 2નું તો જૂથ મળી ગયું પણ 7નું જૂથ બન્યું નહીં. તો 70 70 49 વડે ભાગવાથી પૂર્ણગણ સંખ્યા મળે. ત્યારબાદ 240 25, મતલબ 24025, બરાબર. તો 24025 છે બરાબર, તો એને 4805 એટલે કે 4805 વડે ભાગીશું એટલે 5 ભાગ ચાલશે, 3 ભાગ ચાલતો નથી આમાં. પછી 961 95, પછી 31, તો આમ જે આ સંખ્યા છે પાયો પાયો 25, મતલબ આખી, મતલબ 24025 વડે ભાગવાથી જ આપણને પૂર્ણગણ સંખ્યા મળે, બરાબર. તો આમાં આવશે 24025 વડે ભાગવાથી, બરાબર. ત્યારબાદ 500, તો 500ના અવયવ પડ્યા, તો અહીંયા કેટલા મળે, 2 2 4, તો 4 વડે ભાગવાથી પૂર્ણગણ સંખ્યા મળે, સિમ્પલ. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 4, 2 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણોત્તર 2/3 છે, એટલે 2/3 છે અને 2/3 વંચાય ગુણોત્તર, બરાબર. તો 2/3 છે, તેમના ઘનનો સરવાળો 280 હોય તો તે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હશે? અને ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ 2b અને 3b છે, 2b અને 3b, બરાબર. હવે આના ઘનનો સરવાળો 280 છે, તો 2b નો ઘન વત્તા 3b નો ઘન બરાબર 280. હવે 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય. હવે 27 ના 8 35, 2નો ઘન 280 મળ્યા, 2નો ઘન બરાબર 280/35, 280/35 એટલે 8. હવે 2નું ઘનમાં નીકાળીએ તો 2 મળે, બરાબર. તો હવે પ્રાકૃતિક સંખ્યા પહેલી 2b એટલે કે 2b, તો 2 2 4, અને બીજી 3b છે તો 3 2 6 હશે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં આપણે અહીંયા સુધી જોઈએ છીએ, ભાગ 2માં આપણે ઘનમૂળના દાખલાઓ જોઈશું અને આ ચેપ્ટર પૂરું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી ઘણા બધા મિત્રોને આ વિડીયોનું એક બેનિફિટ મળે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.